ना कहवा सर्वोपरि शक्ति सर्वश्रेष्ठ अपने एना संतानो तो आपने तो विश्व नु जेने सर्जन कर्यु ए महाशक्ति ना अपने संतानो छे गौरव थी हालो जेंत्या नमो पण नहीं हाँ हूँ कोनो संतान छु तो आपणी माँ कोण छे हृदय में लागू जी मारी माँ कोण छे हाँ हमारी होवी जी कायरता नहीं આવી વિશ્વ વિધાતા આવી પરાશક્તિ જેને સૃષ્ટિનું નિર્માણ કર્યું કર્મના સિદ્ધાંતને જેને જેણે આખું નિર્માણ કર્યું અને કર્મના સિદ્ધાંત ઉપર આખું વિશ્વ હાલે અને એના આપણે સંતાન છીએ ખુમારીથી જીવન જીવો માય કાંગલાથી નહીં હા ખુમારીથી જીવો જય મા વિશ્વંભરી શ્રી મહાપાત્ર દ્વારા આપણે સૌને જાણવા મળ્યું કે આપણા અનેક જન્મ થઈ ચૂક્યા છે અને આપણા જન્મ બદલે છે અને ફરી પાછો નવો જન્મ થાય ત્યારે બધું બદલાઈ જાય છે. આપણા માતા પિતા હોય બદલી જાય, ભાઈ બહેન બદલી જાય, આપણી ભાષા બદલી જાય, દેશ પણ બદલી જાય, આપણે જે કુળદેવીને પૂજતા હોય એ કુળદેવી પણ બદલી જાય, પણ એક સ્થાન એવું છે એ બદલતા નથી, એનું સ્થાન છે અવિચલ છે. અને જેનું સ્થાન અવિચલ હોય ને એ જ માનવને મોક્ષ અપાવી શકે, એ જ જન્મ જન્માંતરના ફેરામાંથી મુક્તિ અપાવી શકે, બાકી કોઈ અપાવી શકે નહીં, માત્ર રાહ બતાવી શકે કે જે અવિચલ છે. તો મા વિધાતાનું સ્થાન એ અવિચલ છે. આ જન્મો જન્મના આપણા કર્મના હિસાબ એ મા પાસે છે અને એ કર્મના હિસાબમાંથી પૂર્ણ કરવા, એ કર્મબંધનમાંથી છૂટવું, અનેક જન્મ થઈ ગયા એ ઋણબંધનમાંથી મુક્ત થવું આપણા હાથની વાત નથી. એટલા બધા જન્મ લીધા હોય, હવે વિચાર તો કરો કેટલા બધા ઋણ હશે. અમેરિકામાં જન્મ થયો હશે, જાપાનમાં જન્મ થયો હશે, અનેક દેશોમાં આપણા જન્મ થઈ ચૂક્યા છે. આ બધાએ જન્મોના ઋણ શું આ એક જ જન્મમાં આપણે પૂરા કરી શકશું? આ અશક્ય છે. કોઈની તાકાત નથી કે એક જ જન્મની અંદર તમામ ઋણબંધનો પૂરા કરી શકે. આ જગતની અંદર એક વિરલો શ્રી મહાપાત્ર છે કે જેને જન્મભૂમિના ઋણ પણ પૂર્ણ કરેલા છે અને જેને સ્વયંએ જન્મભૂમિના ઋણ પૂરા કર્યા હોય, જે સ્વયં ઋણમુક્ત હોય એ બીજાને ઋણમુક્ત કરી શકે. જે સ્વયં ઋણમુક્ત નથી, સ્વયં ઋણના બંધનમાં બંધાયેલ છે એ બીજાને ક્યારે ઋણમુક્ત ન કરી શકે. તો આપણી પાસે શ્રી મહાપાત્ર છે જે સ્વયં ઋણબંધનથી મુક્ત છે. તો આપણા આ બધા જન્મોના ઋણના બંધનો આજ જન્મે પૂરા કરી શકે એવા સમર્થ શ્રી મહાપાત્ર છે જે આપણી સાથે છે. એ એમ કહે છે, તું બે દોરા આગળ ચાલ, બે દોરા, એક ડગલું આગળ ભર, હું સાત ડગલા આગળ ચાલીશ. એનો કહેવાનો મતલબ શું? તું થોડા ઋણના બંધનો પૂરા કરીશ ને, તારા બીજા બધા ઋણના બંધનો હું ક્ષમ્ય કરી દઈશ, એમાંથી હું મુક્ત કરી દઈશ. એની પાસે એ સમર્થતા છે, એની પાસે શક્તિ છે. હવે જરૂર છે આપણે એક ડગલું ઉપાડવાની. એના માટે પહેલાં સ્વયં નિર્ણય કરવો પડશે, સંકલ્પ કરવો પડશે કે શું મારે આ બધા ઋણના બંધનોમાંથી મુક્ત થવું છે, શું મારે તમામ કર્મો એ ભોગવી લે. આપણે બધા ભોગવી શકવાના જ નથી. અનેક જન્મોના કુકર્મોનો કદડો એટલો બધો છે એ આપણે ભોગવી શકવાના જ નથી. આપણું શરીર પણ સમર્થ નથી કે તમામ ઋણ કર્મના હિસાબ આપી શકે. પણ ભાલાનો ઘા સોયની અણીએ નીકળી જાય ને એવો આ શ્રેષ્ઠ સમય છે. માના શરણે સમર્પિત થઈને ચાલીએ, શુદ્ધ આચરણ અટલ વિશ્વાસ રાખીને આગળ વધીશું ને તો આ કર્મો પણ કેમ પૂરા થઈ જશે ને ખબર પણ પડશે નહીં. દીકરાને ખૂબ મેલ જામ્યો હોય ને ત્યારે જનેતા શું કરે, ગરમ પાણીમાં એ હાથને પલાળે અને ધીમે ધીમે હાથ ફેરવી અને મેલને કાઢી નાખે, દીકરાને ખબર પણ પડે નહીં. અને પારકી જગ્યાએ હોય તો એ જ દીકરાનો હાથ ઠંડા પાણીમાં પલાળી અને ઠીકરું પણ ઢસડી અને ચામડી પણ ભેગી ઉખેડી નાખે. પણ આ તો એ જનતા છે, એ વિધાતા મળ્યા છે, એ શ્રી મહાપાત્ર મળ્યા છે કે આપણને ખબર પણ નહીં પડે અને એમાંથી આપણે મુક્ત થઈ જશું. બસ જરૂર છે એને સમર્પિત થઈને ચાલીએ, અટલ વિશ્વાસથી આગળ વધીએ. જેમ શ્રી મહાપાત્ર કહે છે કે જીવાત્માનો ઉદ્ધાર કરવા માટે બે વસ્તુ હોવી જોઈએ, એક સમજણ અને બીજું છે અટલ વિશ્વાસ.
ખાલી વિશ્વાસ હશે તો પણ નહીં થઈ શકે, તો પણ નહીં પામી શકાય, અને માત્ર સમજણ હશે અને વિશ્વાસ નહીં હોય તો પણ પામી નહીં શકાય. આ બંને વસ્તુની જરૂર પડશે. સમજણ એટલે શું? મારે શું કરવું, શું ન કરવું, કેમ જીવવું, અન્ય સાથે કેવો વ્યવહાર કરવો, મારો જીવાત્માનો ઉદ્ધાર કેમ થાય, આ જે સમજણ છે ને, આ સમજણ ક્યાંથી મળે? તો શ્રી મહાપાત્રના જીવનમાંથી મળે છે. એ જે પ્રમાણે જીવન જીવે છે એ આપણે શીખવાડે, આ પ્રમાણે જીવન જીવો. મા શક્તિ પુધી પહોંચવાનો રસ્તો બહુ લાંબો નથી, ટૂંકો રસ્તો છે, પણ આ પ્રમાણે ચાલો. તો સમજણ એમને આપી છે. હવે રહી વાત વિશ્વાસની, અટલ વિશ્વાસ. ગમે તેવા આડંબરો આવે, ગમે તેવા તોફાનો આવે, પણ ડગે નહીં. શ્રી મહાપાત્રને ખૂબ કસોટીઓ થઈ, છતાં એ ડગ્યા નહીં. ત્યારે મા વિધાતા એની સન્મુખ આવ્યા છે. તેવો અટલ વિશ્વાસ એ કઈ રીતે કેળવાય? એના માટે શું કરવું? આપણી અંદર વિશ્વાસ છે, આપને ખબર છે, મા છે, મા ધરતી ઉપર ઉતર્યા છે, શ્રી મહાપાત્ર એના સુધી પહોંચેલા, બધું છે. પણ છતાં પણ નાની એવી એક પરિસ્થિતિ ઊભી થાય, તરત જ મનમાં સીધા શંકા અને કુશંકાના વાદળો ઘેરાવા લાગે છે. આ શંકા ને કુશંકાના વાદળોને દૂર કરવા હોય તો એના માટે શું કરવું પડશે? તો એ પણ શ્રી મહાપાત્ર આપે છે, જે આપણને ડગલે ને પગલે વ્યવહારિક જીવનમાં પ્રૂફ, પ્રમાણ અને અનુભવ કરાવે છે. અને આ પ્રૂફ, પ્રમાણ અને અનુભવ એ આપણા વિશ્વાસને મજબૂત કરવા માટે એ સ્વયં આપણને આપે છે. સમજણ પણ આપે છે, પ્રૂફ, પ્રમાણ અને અનુભવ કરાવી આપણા વિશ્વાસને મજબૂત કરે છે. અને આ બે હથિયાર પાસે હશે ને, સમજણ અને અટલ વિશ્વાસનો, તો અવશ્ય મા શક્તિ સુધી પહોંચતા વાર નહીં લાગે. જય મા વિશ્વંભરી. અટલ વિશ્વાસ, જરા પણ શંકા નહીં. આમ કેમ? બસ જે અનુભવી છે એના માર્ગદર્શક ઉપર આપણે ધીરે 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 આગળ વધ્યા જઈએ. અને આપણું લક્ષ હોય, જો આ મા પાસે હું ઘણી વખત કહું છું ને, બે વસ્તુ મળે તમારે જે જોતી હોય ને, એમાં બે જ વસ્તુ આવીને પાસે મળે. બે વસ્તુમાં તમામ લાખો હોય એ બધું આમાં આવી જાય. પહેલી કઈ, જન્મ જન્મના દુઃખ મટી જાય. જો દુઃખ તમારે જન્મ જન્મના મીટાવવા હોય તો આ છે, આની પાસે. કેમ ઘણી વખત આપણે અમુક કામ હોય, વડાપ્રધાન અરે કિરીટભાઈ અરે હારા, રમેશભાઈ અરે હારા, સંબંધ હોય રમેશભાઈને વડાપ્રધાન અરે, પણ કિરીટભાઈને કાંઈ ન હોય ને વડાપ્રધાન મળવું હોય તો, પણ એ રમેશભાઈને મળે તો રમેશભાઈ થકી ત્યાં પૂગી જાય, ત્યાં શેકઈ ન કરવું પડે, કાંઈ નહીં એની હારો રહ્યા જાય. શું કામ કે એને કોન્ટેક છે ને, જે કહે છે એ થઈ જાય. પણ ડાયરેક્ટ તમારે જવું હોય તો જઈ શકાય નહીં. એમ મને આની સાથે પૂરેપૂરું છે. એટલે તમારે જો જન્મ જન્મના દુઃખ મીટાવવા હોય તો પણ મીટી જાય. પછી એથી ને વિશેષ જન્મ જન્મના ફેરા જો મીટાવવા હોય તો એ આની પાસે છે. એટલે ક્યું જોઈએ છે તમારે? દુઃખ નથી મટાડવા. ફેરામાંથી તમામ વસ્તુ એટલે કોના હાથમાં છે? સ્વના હાથમાં છે. એટલે તમારે શું કરવું એ તમે નક્કી કરજો. એટલે બે જ છે વિકલ્પ, બે માંથી એક લેવાનો, બે નહીં એક જ લેજો. સરસ, જય મહાવીર.